બિપિન, હવામાન વિભાગે આગાહી કરી તે મુજબ જ વરસાદ વરસ્યો છે અને હજી પણ આગામી દિવસોમાં આ જ રીતનો વરસાદી માહોલ રહેશે તેવી પણ શક્યતા. જી શિવાની, વાત સાચી છે. કારણ કે જે રીતે અફઘાનિસ્તાનની અંદર, અફઘાનિસ્તાનથી માંડીને પાકિસ્તાન અને પાકિસ્તાન બાદ પશ્ચિમ રાજસ્થાન સુધીમાં જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે સર્જાઈ છે, તેની અસર હેઠળ ગુજરાતના વાતાવરણમાં પલટો સર્જાયો છે. સ્વાભાવિક છે કે આ વાતાવરણનો જે પલટો છે એ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે આ જે વાતાવરણ જે છે, એટલે કે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન જે સર્જાયું છે, તેની અસરના પગલે ગુજરાતના વિવિધ પ્રાંતમાં આજે દિવસ દરમિયાન કમોસમી વરસાદ પણ જોવા મળ્યો છે. ખાસ કરીને બપોર પછીના વિસ્તારોમાં જો જે છે એ વિસ્તારમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયેલું છે. અને આ વરસાદી વાતાવરણમાં ક્યાંક જ્યાં અતિ ભારે, એટલે એમ કહી શકાય કે 1 ઇંચની આસપાસ જેટલો જે જ્યાં વરસાદ વરસ્યો છે ત્યાં કૃષિ ક્ષેત્રને પણ નુકસાન થવા પામ્યું છે. સ્વાભાવિક છે કે 1 ઇંચ જેટલો વરસાદ છે એ કેટલાક પોકેટમાં, એટલે કે એક કે બે વિસ્તાર પૂરતું જ ત્યાં મર્યાદિત રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં નથી વરસ્યો, પરંતુ જ્યાં પણ વરસ્યો છે ત્યાં ખાસ કરીને બાગાયતી પાક અને અત્યારે હાલ જે ચણા અને જે ઘઉંના જે પાક છે તેને ક્યાંક ક્યાંક થોડા ઘણા અંશે નુકસાન થયું હોય તેવી સંભાવના છે. જી શિવાણી. બિલકુલ બિપિન, તો અત્યારે કેટલાક જે ખેત પેદાશો છે તેને અસર થઈ હોઈ શકે છે, કારણ કે કમોસમી વરસાદની વિપરીત અસર થતી હોય છે અને ખેડૂતો એટલે જ ચિંતિત છે કે એક તરફ આર્થિક નુકસાની હતી અને બીજી તરફ આ કમોસમી વરસાદના કારણે ફરી એકવાર ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ઝરમર વરસાદ વરસ્યો હતો અમદાવાદના વિસ્તારોમાં, પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને આ એકાએક વરસાદ વરસવાના કારણે અમદાવાદ શહેરમાં આ રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા. મોડી સાંજના દ્રશ્યો કે જેમાં વેજલપુર, જીવરાજ પાર્ક, જોધપુર, શિવરંગની આ તમામ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી, લોકોને ગરમીનો અનુભવ થવાની પણ શરૂઆત થઈ ગઈ હતી. આ સાથે વાદળછાયું વાતાવરણ પણ રહેતું હતું, જેના કારણે બેવડી ઋતુ લોકો અનુભવી રહ્યા હતા. તેવામાં અચાનક વાતાવરણમાં પલટો અને વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી ઝાપટા વરસ્યા છે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો TV9ની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ખાસ અફઘાનિસ્તાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ અસર રાજ્યમાં પણ વર્તાઈ રહી છે અને આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે તેના કારણે વરસાદી માહોલ છવાયેલો રહેશે. આ સાથે કચ્છ, લખપત, અબડાસા, નખત્રાણામાં પણ આજે વરસાદ વરસ્યો હતો અને મોડી સાંજે અમદાવાદના પણ આ વિસ્તારોમાં વરસાદી ઝાપટા. બોપલ, SG હાઈવે અને જીવરાજ પાર્કની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ અને જે અન્ય વિસ્તારો છે એ પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા છે તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે કેટલાક એવા પણ વિસ્તારો છે કે જ્યાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. 4 અલગ અલગ દ્રશ્યો જેમાં કમોસમી વરસાદ બાદ રસ્તા ભીંજાયા હતા અને વાહન ચાલકોએ રસ્તા પરથી અવર જવર પણ ઓછી કરી દીધી હતી, તે પણ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ, અમદાવાદના 4 વિસ્તારોના આ દ્રશ્યો, કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી અને હજી પણ 7 કે 8 માર્ચ સુધી વરસાદની આગાહી. સંવાદદાતા નયન જોડાઈ ગયા છે. નયન અત્યારે શ્યામલ વિસ્તારમાં અત્યારે હાજર છે. નયન, કેવા દ્રશ્યો ત્યાંના? જે સમગ્ર અમદાવાદના જે અલગ અલગ વિસ્તારો છે તેમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. આપણે શ્યામલ વિસ્તારના દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે શ્યામલ જે ભારે પવન સાથે ધોધમાર વરસાદ અહીં વરસી રહ્યો છે. પાણી જે છે તે ફરી વળ્યા છે એમ કહી શકાય, કારણ કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં હાલ
ના શહેરની. તો હાલ શ્યામ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અમારા રિપોર્ટર્સ પણ હાજર છે અને વરસાદ બાદ કેવા દ્રશ્યો છે તે પણ આપના સુધી સતત અમે પહોંચાડી રહ્યા છીએ. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. 1 ઇંચ જેટલો વરસાદ પણ કેટલીક જગ્યાએ નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા. આ સાથે વાહન વ્યવહાર પણ કેટલીક જગ્યાએ પ્રભાવિત થયો. રસ્તા અચાનકથી ખાલી ખમ થઈ ગયા અને દ્રશ્યોમાં જોઈ શકાય છે મોડી સાંજના આ દ્રશ્યો છે. એકાએક વરસાદ વરસતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને આપમેળે જ વાહન વ્યવહાર પર તેની અસર પણ જોવા મળી હતી. તો આ સાથે સંવાદદાતા નયન જોડાયેલા છે. નયન, દ્રશ્યો જોવા માંગીશું અને અત્યારે ત્યાં વરસાદ વરસી રહ્યો છે કે કેમ? ચોક્કસ શિવાની, હાલ શ્યામલ વિસ્તારના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે અહીં જે છે તે વરસાદ હાલ વરસી રહ્યો છે. થોડા સમય પહેલાં અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ હાલ જે વરસાદ છે તેને થોડો શાંત થયો છે અને હાલ ઝરમર વરસાદ છે સમગ્ર વિસ્તારમાં હાલ વરસી રહ્યો છે. કહી શકાય કે અમદાવાદ વિસ્તારમાં હાલ મોટાભાગના જે સમગ્ર વિસ્તાર છે, પૂર્વ અમદાવાદના કેટલાક નરોડા, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો જે સાઉથ બોપલ છે, ન્યુરાણી વિસ્તાર છે, વેજલપુર છે, શ્યામલ છે, ત્યાં સેટેલાઇટ છે તે સમગ્ર વિસ્તારમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ સમગ્ર ગુજરાતના જે અલગ અલગ વિસ્તારો છે તેમાં કમોસમી હાલ વરસાદ વરસ્યો છે અને જે ડિપ્રેશન જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ડીપ ડિપ્રેશન સર્જાશે તેવી, તેના મુજબ હાલ કમોસમી વરસાદ હાલ વરસી રહ્યો છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે રોગચાળાની જે ભીતિ છે તેને લઈને હાલ જે છે તે શહેરમાં ફેલાઈ શકે છે, કારણ કે કોરોના વાયરસના કેટલાક શંકાસ્પદ કેસો પણ અહીં જે છે તે નોંધાયા છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે જો વાતાવરણ ઠંડુ હોય તો વાયરસ વધારે ફેલાય છે અને તેને જ લઈને હાલ જે છે તે રોગચાળો ફેલાવાની ભીતિ પણ આ કમોસમી વરસાદના કારણે થઈ શકે છે. ખેડૂતોને પણ ભારે નુકસાન પહોંચ્યું હોય તેવું અનેક વિસ્તારોમાંથી સામે આવ્યું છે. પરંતુ હાલ વાત કરવામાં આવે તો શ્યામલ વિસ્તારમાં હાલ જે વરસાદ છે તે ધીમો થયો છે અને હાલ જે છે તે લોકો બહાર આવતા થયા છે. જી શિવાન, બિલકુલ. તો આ દ્રશ્યો અમદાવાદના કે જ્યાં અત્યારે વરસાદી ઝાપટા વરસ્યા હતા ત્યારબાદની સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છીએ. અને અફઘાનિસ્તાન અને દક્ષિણ પાકિસ્તાનમાં જે ડીપ ડિપ્રેશન સર્જાયું છે તેના કારણે ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આજે વરસાદી ઝાપટા વરસ્યા હતા અને મોડી સાંજે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસ્યો હતો. સાંજ બાદ જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો ત્યાર પછીના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. 3 વિસ્તારો અમદાવાદના તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર કે જ્યાં વાહન ચાલકો પણ અટવાયા હતા, કારણ કે ગરમીનો અનુભવ લોકોને થવા લાગ્યો હતો. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને તેવામાં જ્યારે વરસાદ વરસ્યો લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા અને મોડી સાંજ થતાં રસ્તા પર પણ વાહનોની ઓછી હાજરી જોવા મળી હતી. વેજલપુર, જીવરાજ પાર્ક, જોધપુર, સેટેલાઇટ, શ્યામલ આ તમામ વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગાહી કરી હતી કે 4 માર્ચથી 8 માર્ચ સુધી રાજ્યભરમાં ઠેક ઠેકાણે વરસાદી ઝાપટા પડી શકે છે અને આ કમોસમી વરસાદના કારણે અત્યારે ખેડૂતો ખાસો ચિંતિત છે, કારણ કે ઊભા પાકને નુકસાન થયું છે. ટેકાના ભાવે જ્યાં ખરીદી થઈ રહી છે ત્યાં માર્કેટિંગ યાર્ડમાં જે પાક છે તે ખુલ્લો પડ્યો છે અને તે પણ પલળી ગયો છે, જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે. તેવામાં આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો અત્યારે દ્વિધામાં મુકાયા છે. અમદાવાદના આ દ્રશ્યો છે, અમદાવાદના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો કે જ્યાં રસ્તા ભીંજાયા હતા તેટલો વરસાદ વરસ્યો હતો. કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ પણ થોડીવાર માટે વરસ્યો હતો અને તેના આ દ્રશ્યો
ટીવી સ્ક્રીન પર આપને સતત અમે પહોંચાડી રહ્યા છીએ. અમારા સંવાદદાતા અલગ અલગ વિસ્તારોમાં હાજર છે અને ત્યાંની સ્થિતિ વિશે પણ આપને જણાવી રહ્યા છીએ. રહેણાંક વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં થોડા જ વરસાદમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો તે પણ દ્રશ્યોમાં સ્પષ્ટ થયું છે. ચાર દ્રશ્યો અમદાવાદના, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં તેની અસર વર્તાઈ રહી છે. કમોસમી વરસાદ છે જેના કારણે વાતાવરણ પર તેની વિપરીત અસર થાય તે સ્વાભાવિક છે. કારણ કે અમદાવાદમાં અત્યારે રોગચાળાની સ્થિતિ છે, તેવામાં આ વરસાદ અને ઋતુમાં જે અવળી અસર થઈ છે તેના કારણે રોગચાળો વકરવાની પણ શક્યતા, તેવામાં નાગરિકોએ જાગૃત રહેવાની જરૂર. તો ગાંધીનગરમાં પણ કેટલાક સ્થળે આજે વરસાદ વરસ્યો હતો ત્યારે અમારા સંવાદદાતા નયન ફરી એકવાર જોડાઈ ગયા છે. નયન, આમ તો લોકોને ઉનાળાનો અનુભવ થવા લાગ્યો હતો, ગરમી વધી ગઈ હતી, તેવામાં કમોસમી વરસાદ વરસ્યો છે, લોકો પણ અચંબિત. ચોક્કસથી શિવાની, જે પ્રમાણે ગરમીનો પારો છે તે અમદાવાદ શહેરમાં ઊંચો જઈ રહ્યો હતો અને ત્યાં જ સમયે કમોસમી વરસાદ અમદાવાદ શહેરમાં વરસ્યો છે. શ્યામલ વિસ્તારમાં છીએ હાલ આપણે અને અહીં કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું. કમોસમી વરસાદ અમદાવાદ શહેરમાં વરસ્યો છે, શું કહેશો? બસ અત્યારે તો આ વગર એંધાણનો વરસાદ છે, હવે ખબર નહીં શું થાય, વાતાવરણ કઈ રીતે પલટો મારે છે. અને અત્યારે બસ આ શ્યામલમાં અમે ઊભા છીએ અને ફૂલ વરસાદમાં હેરાન થઈએ છીએ. ચોક્કસથી, જે કોરોના વાયરસ છે તેના પણ શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે અને આ પ્રકારનો વરસાદ જો વરસે તો રોગચાળો પણ ફેલાવાની ભીતિ છે, શું? એટલે આ તો રોગનો વધારો થશે એમ. માણસે બધી રીતે પેલો પેટેબલ નહીં હોતો, આ અચાનક આવું થયું તો એનો ઉપદ્રવ વધી જવાનો. એટલે કોરોનાથી શું કહેશો, કારણ કે આ પ્રમાણે રોગચાળો પણ વધી શકે? એટલે આ કોરોના વાયરસ ઠંડા વાતાવરણમાં ખૂબ જ વધારે પ્રસરે છે, એટલે કોરોના વાયરસ આ મોસમમાં ખૂબ જ ઝડપી ફેલાવો કરે એવો છે. ચોક્કસથી, જે પ્રમાણે સ્થાનિકો હાલ જણાવી રહ્યા છે કે જે ગરમીમાંથી તો ચોક્કસથી રાહત પડી છે પરંતુ જે રોગચાળાની ભીતિ છે તે તોળાઈ રહી છે, કારણ કે કોરોના વાયરસના શંકાસ્પદ જે છે તે કેસો નોંધાયા છે અને જે આ પ્રકારનું જે વાતાવરણ હોય તો વાયરસ જે છે તે ઝડપી ફેલાય છે, તેના જ કારણે હાલ લોકોમાં પણ ડરનો માહોલ છે અને કહી શકાય કે આ કમોસમી વરસાદથી લોકો ચોક્કસથી રાહત અનુભવી રહ્યા છે. જી બિલકુલ. નહીં, આપ અમારી સાથે જોડાયેલા રહો તો અત્યારે તો લોકો આ કમોસમી વરસાદના કારણે ચિંતિત છે. સંવાદદાતા દર્શન પણ જોડાઈ ગયા છે. દર્શન, એક તરફ વાતાવરણ પર વિપરીત અસર દેખાઈ રહી છે કારણ કે રોગચાળાની સ્થિતિ છે, તેવામાં કમોસમી વરસાદ પલટો આવ્યો છે અને ખાસ કરીને જો રોગચાળાની વાત કરું તો હમણાં તાજેતરમાં જે ફેબ્રુઆરી મહિનામાં જે આંકડો આવ્યો છે તેની અંદર રોગચાળાના આંકડામાં વધારો નોંધાયો છે અને હવે જ્યારે આ બેવડી ઋતુ એક જોવા મળી છે અને એક માવઠું જ્યારે થયું છે ત્યારે આ રોગચાળાના આંકડામાં હજુ પણ વધારો થવાની એક ભીતિ જે છે તે સેવાઈ રહી છે. અત્યારે હાલમાં જે પ્રકારે ઝાપટું પડ્યું છે માત્ર 10-15 મિનિટનો સમય કહી શકાય છે, પરંતુ આ જેટલા સમયગાળામાં વરસાદ પડ્યો છે તે સામાન્ય આપણે ચોમાસાની સિઝનમાં જે પ્રકારે વરસાદ પડતો હોય છે તે જ પ્રકારનો વરસાદ જે છે તે વરસ્યો હતો. એટલે કે જે પ્રકારે ખાડાવાળા વિસ્તાર કહો, નીચાણવાળા વિસ્તાર કહો, તે જગ્યા ઉપર સામાન્ય રીતે પાણી ભરાવાના દ્રશ્યો પણ જે છે તે જોવા મળે છે. અને અત્યારે પણ જે પ્રકારે જોઈ શકાય છે જીવરાજ પાર્ક રોડ જે છે જ્યાં જે ખાબોચિયા જે છે તેઓ ભરાયેલા છે, આ જ પ્રકારની પરિસ્થિતિ જે કહી શકાય સામે જે ટેબલો પડ્યા છે તે જગ્યા ઉપર અહીંયા હર હંમેશ માટે જે પાણી ભરાતું હોય છે, આ વખતે જે અત્યારે સામાન્ય જે ઝાપટું પડ્યું છે તેની અંદર પણ ત્યાં પાણી જોવા મળે છે. એટલે કહી શકાય છે કે કેટલા પ્રમાણમાં અને કેવો વરસાદ અત્યારે પડ્યો હોઈ શકે છે અને જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે જ પ્રકારનો અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને પવન અને વીજળી સાથે અને ગર્જના સાથે આ વરસાદ અત્યારે માવઠું જે છે તે પડી રહ્યું છે અને તેની સીધી અસર લોકો ઉપર અહીંયા વર્તાશે, કારણ કે બેવડી ઋતુ છે, ગરમી વચ્ચે ચોક્કસ એક ઠંડક મળશે પરંતુ આ ઠંડક બાદ બફારાનું પ્રમાણ પણ વધી શકે છે અને એક ઠંડકની વચ્ચે અહીંયા રોગચાળો પણ વધી શકે છે. એટલે કે આ એક પ્રકારની શક્યતાઓ જે છે, ભીતિ જે છે તે વર્તાય છે. ખાસ કરીને ખેડૂતોને નુકસાનની જો વાત કરવામાં આવે શિવાની તો એક રવિ પાકને સીધું અહીંયા એક નુકસાન થશે, કારણ કે
જે પ્રકારે અત્યારે રવિ પાકની સિઝન છે, ખાસ કરીને એપીએમસી માર્કેટ હોય કે અલગ અલગ માર્કેટ કે જ્યાં અનાજ હોય કે અન્ય વસ્તુ સ્ટોરેજ કરવામાં આવતી હોય છે બહાર ખુલ્લામાં, કારણ કે ગરમી વચ્ચે કોઈ પણ જે ખેડૂત હોય તેમને આશા જે એવી શંકા ના હોય કે વરસાદ પડશે, પરંતુ આ જ્યારે વરસાદ પડે છે ત્યારે તેમનો તમામ માલ જે છે તે પલળ્યો હોઈ શકે છે, તેના કારણે સીધું તેમને એક નુકસાન જે છે થઈ શકે છે. અમદાવાદ શહેરના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં ઠીક ઠેકાણે વરસાદી ઝાપટું પડ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક પાણીના ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.